માટે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો જે સીસીટીવી ફૂટેજ છે તે પણ બહાર આવ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે યુવાનો મસ્તી કરી રહ્યા હતા અને ત્યારબાદ અચાનક જ જે બ્રિજ છે તે ધરાશાયી થઈ ગયો હતો અને અનેક લોકો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ જે છે તે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જોતજોતામાં ઘટનાની ગંભીરતા વધી હતી. તો ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ મોરબી ખાતે પહોંચ્યા હતા અને રાહત બચાવ જે કામગીરી છે તેનું નિરીક્ષણ કર્યું હતું. તત્કાલ આ જે સમગ્ર ઘટના છે તેની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને તેમાં જે છે તે સીટની પણ રચના કરવામાં આવી હતી. જે તપાસ કમિટી છે તેની રચના કરવામાં આવી હતી. તપાસ કમિટીમાં જે આઈએએસ રાજકુમાર બેનીવાલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ કે એમ પટેલની જે છે તે નિયુક્તિ કરવામાં આવી છે. બીજી તરફ જે સ્ટ્રક્ચરલ એન્જિનિયર એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદના ડૉક્ટર ગોપાલ ટાંક છે. બીજા જે છે તે માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા છે અને જે સીઆઈડી ક્રાઇમના આઈજી સુભાષ ત્રિવેદી છે. આમ જે પાંચ લોકો છે તો પાંચ લોકોની જે નિયુક્તિ કરવામાં આવી છે અને આ સમગ્ર ઘટના કેવી રીતે બની તેનું જે છે તે તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હાલ સવાલ એ થઈ રહ્યો છે કે કોની બેદરકારીના કારણે આ જે સમગ્ર ઘટના છે તે બની છે. પરંતુ આ પૂર્વે એક બીજી પણ નજર કરી રહી કે વર્ષ 1879માં પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, એટલે કે કહી શકાય કે લગભગ 140 વર્ષથી પણ વધારે જૂનું આ બ્રિજ છે. આ બ્રિજ એક સમયે સમગ્ર સૌરાષ્ટ્રની શાન ગણાતો હતો. આ પુલનું બાંધકામ યુરોપિયન શૈલીનું હતું. મહારાજા વાઘજી ઠાકોરે તેમનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે આશરે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, એટલે કે તમે સમજી શકો છો કે 140 વર્ષ પૂર્વે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ આ પુલના નિર્માણમાં થયો હતો અને પુલનો સામાન ઇંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યો હતો. દરબારગઢથી નજરબાગને જોડવા માટે આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યારની જો વાત કરીએ તો આ પુલ અત્યારે મહાપ્રભુજીની બેઠક અને સમગ્ર સામાખાટનો વિસ્તાર છે તેને જોડે છે અને તેના પરથી લોકો અવર જવર કરે છે. બીજી તરફ સહેલાણીમાં પણ આ પુલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આ મોરબીનો આ જે ઝૂલતો પુલ છે તો 140 વર્ષ કરતાં પણ વધારે જૂનો પુલ છે. 20 ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઈના ગવર્નર છે રિચર્ડ ટેમ્પલના હસ્તે આ પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય કે પુલ અત્યંત જૂનો હતો અને જર્જરિત થતાં તેનું રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જે ઓરેવા કંપની છે ઇલેક્ટ્રિકનો સામાન બનાવે છે, ઓરેવા કંપની દ્વારા આ પુલનું જે છે તે નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને નવું વર્ષ હતું, નવા વર્ષના દિવસે જ આ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે પુલ જ્યારથી રિનોવેશન બાદ જ્યારથી ખુલ્લો મૂકવામાં આવ્યો તેના 6 દિવસ બાદ જ આ જે સૌથી મોટી જે ઘટના છે તે બની છે. ત્યારે લોકોએ જે છે તે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે કે મોતનો આંકડો 190 પહોંચી ગયો છે. એટલે કે કહી શકાય કે જે આ બ્રિજ છે, આ બ્રિજ જે દુર્ઘટના છે તેમાં સૌથી મોટો જે આંકડો છે તો 190 પહોંચી ગયો છે. મોતનો આંકડો 190 પહોંચી ગયો છે. બપોર સુધીમાં આ જે આંકડો હતો તે 141 હતો, પરંતુ અત્યારે આ જે સમગ્ર બ્રિજની જે દુર્ઘટના છે, બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના છે, તેમાં મૃત્યુઆંક 190 પહોંચ્યો છે. અને ત્યારે હાલ અનેક પરિવારો છે તે બેઘર થયા છે, અનેક પરિવારોનો ઉધારા થયા છે. ત્યારે 190 લોકોએ આ જે બ્રિજ દુર્ઘટના છે તેમાં જીવ ગુમાવ્યા છે. બીજી તરફ અનેક લોકો છે જે તે સારવાર હેઠળ છે અને 15થી વધુ લોકો હાલ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે મોતનો આંકડો હજુ પણ વધે તેવી જે છે તે માહિતી મળી રહી છે. હાલ જે મોતનો આંકડો છે તો 190 પર પહોંચ્યો છે અને આજે મોતનો આંકડો હજુ પણ વધે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે, રાહત બચાવ કામગીરી ચાલુ છે. ત્યારે આજે સૌથી મોટી દુર્ઘટના છે તેમાં મૃત્યુઆંકમાં સૌથી મોટો વધારો થયો છે અને હાલ જે મોરબી બ્રિજ હોનાર જ છે તેમાં જે મૃત્યુઆંક છે તે 190 પર પહોંચ્યો છે. હજુ પણ આ જે મૃત્યુઆંક છે તે વધવાની શક્યતા છે. ત્યારે રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. જે રાજકોટ અને મોરબીની જે હોસ્પિટલ છે ત્યાં સમગ્ર રાજ્યમાંથી જે ડૉક્ટરોની ટીમ છે તે રવાના કરવામાં આવી છે. ત્યારે અનેક લોકો જે છે તે હજુ પણ મોતને ભેટી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તમામ ઉચ્ચ અધિકારીઓ, તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી સહિતનો જે કાફલો છે તે મોરબીમાં છે. પરંતુ ગુજરાતના ઇતિહાસની આ સૌથી મોટી ઘટના કહી શકાય કે 190 લોકોના જે બ્રિજ દુર્ઘટના છે
તેમાં મોત નિપજ્યા છે, ત્યારે હાલ જે આંકડો છે તે વધી રહ્યો છે અને મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. જે પાણી છે, પાણીમાં જે લોકો હજુ પણ જળમગ્ન થયા છે તેમને શોધવા માટે રોબોટની મદદ લેવામાં આવી છે. બીજી તરફ ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે, ત્યારે હજુ જે પાણીમાંથી કેટલા લોકોને બહાર કાઢવામાં આવે છે તે જોવાનું રહેશે. પરંતુ હાલ જે મૃત્યુઆંક છે તે સતત વધી રહ્યો છે અને મૃત્યુઆંક વધવાના કારણે જે ગુજરાતની સૌથી મોટી આ જે દુર્ઘટના છે તેના કારણે સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઈ ગયું છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.